એક ડગલે જગન ફળ થાય રે આવે વડતાલે એના જન્મ મરણ દુઃખ જાય રે સુતવેત સુખ જાય રોગ રે આવે વડતાલે આય સુતવેત સુખ જાય રોગ રે આવે વડતાલે પામે મન વાંછિત બહુ ભોગ રે ત્યાગવાને મરે આવે વડતાલે પ્રેમાનંદ કેન ત્યાગવાને મરે આવે વડતાલે ધન્ય પૂનમિયા નર જગન હો એના પુણ્ય તણો નહીં પાર રે આવે વડતાલે એના પુણ્ય સ્વામીના વચન છે. સ્વામિનારાયણ ભગવાન પોતે આ બોલ્યા છે. બીજા કોઈ બોલ્યા હોય ને તો આપણને કાચું પોચું લાગે, પણ આપણો બાપ જ્યારે બોલીને ગયા હોય એમાં કાંઈ ફેરફાર ન થાય. સત્ય ઈ હજાર વર્ષ પછી પણ સત્ય જ રહે, સમજાય? સત્ય જ રહે. બેન બે ચાર જ થાય, કોઈ દાડો આઠ થાય જ નહીં. કોઈને કરવા હોય તો એને મુબારક, બાકી થાય નહીં. હા, આ જગતમાં જેને જે ફાવી બધું કરે, કોઈ સરવાળો કરે, કોઈ બાદબાકી કરે, કોઈ ગુણાકાર કરે, કોઈ ભાંગાકાર કરે, પણ સમય આવે ને ત્યારે ભગવાન બધું બરાબર કરતા હોય છે. એમાં કાંઈ ફેરફાર ન થાય. ટાઈમ આવે ત્યારે ઠાકોરજી એનો હિસાબ લઈને બેઠા હોય. ભગવાનને ખબર હોય કોને રાખવો છે ને કોને બાદબાકી કરી નાખવી, એ બરાબર જ આંકડો માંડે. ભલા ભક્તો, આ ચૈત્રનો સમયો આપણે બધા ભાગ્યવાન. બાપજી, અમે તે દાડાનું બહુ યાદ કર્યું. એકાદશીનો દિવસ અમે લગભગ રોજ યાદ કરીએ. એ દિવસે અમને એવું લાગતું હતું, અમારા મા બાપ અને વડીલ સંતો બેહી નાના સાધુઓની ચિંતા કરે છે એવું અમને લાગતું હતું. આ દ્રશ્ય વડતાલ ધામના જ ભાગ્યમાં છે, બીજા ધામના ભાગ્યમાં નથી. અને એનો જસ જો કોઈને આપવો હોય તો આપણા ગાદી ઉપર બેઠેલા પૂજ્ય બાપજીને આપવું પડે. સ્વામિનારાયણ જેમ ગાદી ઉપરથી હેઠા ઉતરીને સાધુની પૂજા કરે, એમ એ જ રીત પ્રમાણે આપણા મહારાજ શ્રી સાધુને ફૂલથી વરે. અરે સાધુને તો હું એ સત્સંગની ઉપર પણ ફૂલડાની વર્ષા કરે. એ ફૂલડા નહોતા મારા બાપ, એ બાપજીના અંતરનો હરખ અને બાપજીના અંતરનો વાલ તમારી ઉપર વરસાવતા હતા. ભાગ્યશાળી છે, બહુ ભાગ્યશાળી. ઇતિહાસ લખાય ને ત્યારે લોકો લખશે કે આ ટાઈમમાં જેટલા ભક્તો ને સાધુ થઈ ગયા એ બધા ખાટી ગયા. આ બધા ખાટી ગયા. સ્વામી લખે છે, સુંદર જસ સતસંગીનો
જય સુણશે થઈ સાવધાન, પરિશ્રમ વિના પામશે તે ભવ સાગર નો પાર. બહુ અદભુત ચરિત્રો મહારાજના. ભલા ભક્તો, આજે પૂર્ણિમા ચૈત્રીનો સમય આપણો બધાનો આજે આ વડતાલમાં આ ઉત્સવમાં છેલ્લો દિવસ છે. બહુ ધામધૂમથી બધું કામ પત્યું, એનું જો કોઈ કારણ હોય તો યજમાનનો વિશુદ્ધ ભાવ છે, બહુ વિશુદ્ધ ભાવ છે. એના બાપા એવા હતા મહાન ભક્ત. આજે પૂર્ણિમા છે, ચૈત્ર છે, પાછું મંગળવાર છે. બહુ વર્ષ પછી આવું આવતું હોય. હનુમાનજીનો જન્મ દિવસ છે આજે. દાદા પૂર્ણિમાએ જન્મતા અને વાર હતો મંગળ, તમને ખબર છે બધાને. શનિવાર કઈ હનુમાનજીનો વાર નથી. શનિવાર તો શનિનો વાર છે, મંગળવાર છે ને એ દાદાનો વાર છે. વર્ષો પછી આવો સરસ યોગ આવ્યો છે, પૂર્ણિમા ચૈત્ર અને પાછો મંગળ. અહીંયા તમને જેટલું માણા દેખાય છે ને, આના કરતા અનંત ગણું આજે સાળંગપુરમાં ભક્તો ભેગા થયા, અનંત ગણા. દાદા જન્મા ભલે ગમે ત્યાં હોય, પણ સાળંગપુરમાં દાદાનો જેવો જન્મ દિવસ ઉજવાય ને એવો લગભગ ગુજરાતમાં ક્યાંય નહીં ઉજવાતો હોય, એવો જબરદસ્ત. હનુમાનજી મહારાજને આપણે ખૂબ ખૂબ હેપી બર્થડે ટુ યુ કરી દઈએ. દાદા દાદા અતિ પ્રતાપી છે, અને આખા સત્સંગ અને સંતોનું એવું કહેવું છે કે આપણને જે આચાર્ય મહારાજ મળ્યા છે, હાલમાં જે મહારાજ શ્રી મળ્યા છે, એ માત્ર ને માત્ર સાળંગપુરવાળા હનુમાનજી અને ગોપાળાન સ્વામીનો પ્રતાપ અને એનો આશીર્વાદ છે. એના આશીર્વાદ થી આ બધું થયું. બધું હરખું ભેગું થાય ને ત્યારે મજા બહુ આવે, અને એમનેમ નથી થતું, એ તો કઈક હોય તો થાય છે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા. મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર ભય મારા શ્રી હરિ. આપણે બધા ને મહારાજ પ્રગટ મળ્યા, આપણે ભાગ્યશાળી છીએ. ગઈકાલે આપણે બહુ સરસ મજાની મહારાજની કથા જોઈ. તમને કોઈને યાદ રહ્યું કાલે હું આવ્યું હતું? સાચું કહ્યું, દર્શન લભ દેવને રેના, દર્શન દૂર લભ દેવને રે. મુનિવર કરે
થયા પાછલા રે મને પ્રગટ મળ્યા મારા જય સુંદર વર મારા શિયરે સુંદર વર મારા શિયરે મહારાજે સત્સંગનું એવું વિચરણ ચાલુ કર્યું છે જય સ્વામી નારાયણ 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 મહારાજે ગઢડામાં આવ્યા ધામધૂમથી ભગવાને સત્સંગનું કામ ચાલુ કર્યું છે. સુરત મુનિ કહે છે કે રાજા વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે પોતાનું સ્વરૂપ પધરાવ્યું. પછી તો રોજ નવા નવા ઉત્સવ, રોજ નવો નવો આનંદ ને રોજ નવો નવા હરિભક્તો ભેળા થાય છે. એવો દિવ્ય પ્રતાપ મહારાજે પ્રવર્તાવ્યો છે. જ્યાં જો ત્યાં સ્વામિનારાયણ 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 મહામંત્ર ગુંજવા માંડ્યો. હરિભક્તોને એટલો બધો કેફ ચડી ગયો. વ્યસનોનો ત્યાગ અને વહેમનો ત્યાગ કરી કરીને બધા જેમ નદીઓ મહાસાગરમાં ભળે એમ જ્યાં જ્યાં મુમુક્ષુ આત્મા હતા ને બધા સ્વામિનારાયણમાં ભળવા મીડા. રાજા 500 સાધુની ફોજ ગામડે ગામડે નીકળી ગઈ અને એક એક સાધુ એવી આમ મજબૂત અને બળવાળી વાતો કરે, હે ભાઈઓ પ્રગટ ભગવાન થયા છે એનું શરણું લ્યો, જાને ત્યાં ભટકવાની જરૂર નથી. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું તું સંતો, અમને જેટલો સત્સંગ કરાવે એ વહાલો લાગે છે ને એટલો બીજો કોઈ વહાલો નથી લાગતો હો. બીજું ગમે એટલું કરે પણ જીવના ઉદ્ધાર સિવાય એ બધા જ ઉપાયો નકામા છે. ગુણાતન સ્વામી કહે કે મેં મહારાજને એક વખત પૂછ્યું કે હે મહારાજ તમે કેમ રાજી થાઓ? મહારાજ કે સ્વામી એમ તો અમે રાજી જ છીએ ને તમારા ઉપર, પણ એમ નહીં આમ વધારે કેમ રાજી થાઓ? ત્યારે મહારાજને પૂછતા પૂછતા મેં એમ કીધું કે મહારાજ હું જપ કરું તપ કરું તો રાજી થાવ, મહારાજ મંદિર બનાવું તો રાજી થાવ, માળા ફેરવું તો રાજી થાવ. મહારાજ કે સ્વામી એ બધું કરો તો અમે રાજી છીએ, પણ હે સ્વામી આ પ્રગટ મૂર્તિની ઓળખાણ તમે જેટલી વધારે કરાવશો ને એટલા તમારી ઉપર વધારે રાજી થાવ. આ કળિયુગની અંદર ઠાકોર પ્રગટ થયા છે એટલે નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું, બીજા કોટી કોટી કરે દાન રે નાવે જીવ ઉધાર્યા સમાન રે, જેથી જન્મ મરણ દુઃખ જાય રે પામે અભય પદ સુખે થાય રે. બીજા અનંત ઉપાય કરે
પણ જેવા ભગવાનને ઓળખાવાનું ફળ છે. સુરત મુનિ કહે કે રાજા એવું કોઈ ફળ નથી. ભાગવત ની અંદર ભગવાન કૃષ્ણ, ગીતા ભાગવત ની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, હું જેવો યજ્ઞ વ્રત તપ જપ દાન એનાથી રાજી નથી થતો ને, એટલો રાજી હું સત્સંગથી થાઉં છું. કોઈ સાધુ જો મારી વાત કોઈને સમજાવી દે તો મહારાજ કે એના ઉપર તો ઓળ ઘોળ થઈ જાઓ. ભક્તો, હું 7-7 દિવસથી રામનગરની વાત સાંભળું છું ને, ત્યારે મને કાશી દાદાને ઓલા સાહેબને સલામ કરવાનું બંધ થાય છે. આ ધોતીવાળો બાપુ એનું નામ શું છે? નામ રામભાઈ. એની પાસેથી હરિભક્તો કંઈક શીખવા જેવું છે, એની પાસે શીખવા જેવું. હું વર્ષોથી બાપાને જોઉં છું. મહારાજ શ્રીને હાર પહેરાવે ને તો પોતાના હાથનો બનાવેલો પહેરાવે, હરિકૃષ્ણ મહારાજને પહેરાવે ને તો પોતાના હાથનો બનાવેલો પહેરાવે, અને અમારે જેવા ગમે એટલા સાધુ બેઠાવે ને હાર પહેરાવે તો પોતાના હાથનો બનાવેલો પહેરાવે. હા, અને બાપજી તો ઘણી વખત ઊભા થઈને એને ભેટે. હા, મેં જોયેલું છે. આ મને એમ લાગતું હતું અભણ બાપો છે, પણ આ તો ભણેલો બાપો નીકળ્યો. હા, ભણેલો નીકળ્યો. અને જૂના માસ્તરો જેટલા છે ને એ બધા હારા બહુ હતા. અત્યારના માસ્તરનું કઈ નક્કી જ નહીં, પગાર બહુ લે પણ માળા બેહવાનો, બેહવાના પગાર લે. હા, બાપાએ તો જન્મ સફળ કરી નાખ્યો. બાપા, તમે જન્મ સફળ કરી નાખ્યો. વડતાલની અંદર જેટલા મોટા મોટા સાધુ અને આચાર્ય મહારાજની આંખમાં નહીં, આ બાપુ બધાને હૃદયમાં બેઠો છે. અને અને એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે તમને એમ થાય કે મારે આમ કરી લેવું છે તો નથી થતું, અંદરથી વિશુદ્ધ ભાવ પ્રગટ થાય ને એટલે ઓટોમેટિક તમે કોકના હૃદય સુધી પહોંચી જતા હો છો. ભાવ પ્રગટ થવો પડે. મન કર્મ ને વચને કરીને આ બધા વડતાલ હરિકૃષ્ણ મહારાજને સમર્પિત છે. અને આ વડતાલનો ચોક ભાગ્યશાળી છે કે આવા એક નહીં, આવા હજારો હરિકૃષ્ણ મહારાજના છોકરા છે, હજારો. ભટકવાની જરૂર નથી આપણે, ભગવાન અહીંયા બેઠો છે, ક્યાં ભટકશું, ક્યાં ભાગશું. બીજે બધે કદાચ જોવાના સ્થળો બહુ હારા હારા હશે, મનને રંજન કરશે, પણ વાલા ભક્તો આત્માને આનંદ પમાડે અને મોક્ષ આપે ને એવા તો એક વડતાલમાં બાપા બેઠા. હા, બધું સારું બહુ લાગે, રૂપાળું હોય ને એટલે આપણી આંખને બહુ ગમે, પણ જીવને ગમે ને એ તો અહીંયા છે. જીવને જે ગમે, એટલે હું ઘણી વખત કહું છું, કદાચ 500 કરોડના મંદિર થાય કે 5000 કરોડના મંદિર થાય, પણ વાલા ભક્તો હરિકૃષ્ણ મહારાજ ક્યાંથી આવે? હે, ક્યાંથી આવે? હરિકૃષ્ણ મહારાજ ક્યાંથી આવે? અને જે બ્રહ્માંડ સ્વામી ઈટું પાડી હોય, જેને દાદા ખાચર ઈડ્યા હોય, બ્રહ્માંડ સ્વામી ઈડ્યા હોય, સ્વામિનારાયણ ભગવાન ઈડ્યા હોય, રઘુવરજી મહારાજ જે ઈંટને ઈડ્યા હોય, જે ઈંટને રણછોડભાઈ દલાલભાઈ એ બધા જે અદભુતાન સ્વામી, મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી માથે મૂકી હોય, એ નિત્યાન સ્વામીએ માથે મૂકી હોય, એ ઈંટમાં જે ચૈતન્ય હોય એવું બીજે મળે? તમે ગમે એટલા મોટા શેઠિયા હો ને તમારું મકાન બનાવતા હો તો તમે તો ઉભા ઉભા ઓર્ડર કરો, કોઈ દાડો ગારો ખૂંદો, હે ભાઈ,
ખુંદો ભાઈ કોઈ દાડો તગારું ભરીને માલ આપો, હે? તમે એમ નહીં માનતા કે મજૂર લોકોએ મંદિર કર્યું છે, આ તો મહારાજના સેવકોનું બનાવેલું મંદિર છે. આ વડતાલના ચોકમાં ચૂનાની ચક્કી સ્વયં બ્રહ્માંડ સ્વામી પોતે પીલતા હતા. સ્વામી પોતે પુરુષોત્તમ નારાયણ માથે ઈંટ લાવતા હતા. આ જેમ તેમ નથી આ બધું. તમને જેટલો મહિમા સમજાય છે ને એટલું અહો 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 વધારે થાય, આનંદ થાય. એક એક સાધુ નીકળી ગયા છે સ્વામિનારાયણને ઓળખાવવા માટે. ગુણાતાન સ્વામી કે મહારાજે મને એમ કીધું કે અમારી મૂર્તિ કોઈ ઓળખાવે અને સત્સંગ કરાવે ને એના ઉપર બહુ રાજી થાય. સ્વામી કે ત્યારથી માંડીને આજ દિવસ સુધી એવી મહારાજની વાતો કરવા માંડી, એવી મહારાજની વાતો કરવા માંડી કે સોપો વડવા જ દીધો નથી. આ જય જય કાર કરાવી દીધો. અને ગુણાતાન સ્વામી જેને ભટકાઈ જાય ને ભાઈ, એ ગોપાળન સ્વામીના હાથમાં કોઈ આવી જાય કે ગુણાતાન સ્વામીના હાથમાં આવી જાય ને એને ત્રણ ગુણ ને અષ્ટાવરણ ની પાર ઠેઠ પેલે પાર ભગવાન પાસે પહોંચાડી દે. એવા બળિયા સાધુ. અને સ્વામી એવી જે બ્રહ્મરસ ની વાતો કરે, એવી બ્રહ્મરસ ની વાતો કરે કે છતે દેહે છતે દેહે એ સભામાંથી ઉભો થઈને ઓહો 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 કરવા માંડે. અને દિવાલ હોય ને તો એમ કહેવાય છે કે દિવાલ હોહરો નીકળી જાય. આવી એની નિર્ગુણ સ્થિતિ કરી નાખતા સાધુ, બ્રહ્મ સ્થિતિમાં પહોંચાડી દે. કારણ કે એના અંતરમાં કોઈ સ્વાર્થ નહોતો, એનું આ પરિણામ હતું. જ્યાં જ્યાં સાધુ ગયા અને ઊંચા હાથ કરી કરીને એક જ વાત કરી, કલ્યાણ જોતું છે, મોક્ષ જોતો છે, તો આવો અમારા ભગવાનના શરણે. બસ બીજી કોઈ વાત નહીં, જેને જોઈએ તે મોક્ષ આવો માગવા. આજે ધર્મ વંશી ને દ્વાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો. આ પ્રેમાન સ્વામીએ જે પછી કીર્તનો બનાવ્યા, આહા, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. જય હો. બધા ગાઓ તાળી વગાડી.
ભાલા ભક્તો પૂજ્ય પાદ મહારાજ શ્રી વધારી રહ્યા છે, જોરદાર તાળી વગાડી આપણે સ્વાગત કરીશું. ભગવાનના ધરતી છોડીને ગયા નથી, હાજરા હાજુર પ્રગટ રૂપ અહીંયા બિરાજે છે. એક નાનું એવડું ચરિત્ર મહારાજ ધામમાં ગયા પછીનું. આ નારાયણાનંદ બ્રહ્મચારી હતા વડતાલમાં, અને લક્ષ્મીનારાયણ દેવની બહુ સેવા કરી, બહુ એટલે ખૂબ સેવા કરી. સંતોએ લખ્યું છે કે એ વૃદ્ધ થયા, એક દિવસ ઉપર દર્શન કરવા માટે ગયેલા, અને બરોબર એમ કહેવાય છે પગથિયા ઉતરીને હાલ્યા આવતા હતા, તો બ્રહ્મચારીને અશક્તિય છે, વૃદ્ધ હાવ થઈ ગયેલા, લાકડીના ટેકે હાલતા હતા, અને એમાં કંઈક એવું થયું અને આમ પડી ગયા. ત્યાં તો સ્વયં લક્ષ્મીજી પોતે, જેની એમણે સેવા કરી હતી, દોડતા આવ્યા, સ્ત્રીનું દિવ્ય રૂપ ધારણ કરી અને બ્રહ્મચારીને ઊભા કરી, અને માતાજીએ પોતાની સાડીએ કરીને બ્રહ્મચારીને લાગેલી ધૂળ બધી ખંખેરી, હાથ પકડીને એ બ્રહ્મચારી મહારાજને અહીં સુધી મૂકી ગયા. બ્રહ્મચારી મહારાજે કીધું કે તમે કોણ છો? ત્યારે માતાજી બોલ્યા, તમે અમારી બહુ સેવા કરી છે ને, હું સ્વયં લક્ષ્મી છું. અને સાંભળો, કાલે તમને મહારાજ તેડવા આવશે, તમારા ગુરુને લઈને આવશે. બીજે દિવસે એમણે પોતાના શિષ્ય નિષ્કામાનંદ સ્વામીને વહેલા જગાડીને કીધું, નિષ્કામાનંદ, આજે મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઈને મને તેડવા આવવાના છે. સ્નાન કર્યું, પૂજા કરી, પ્રભુના દર્શન કર્યા અને શ્રીજી મહારાજ એમને તેડી ગયા. આ દેવ આજે હાજરા હાજુર એમ નામ બેઠા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે 6 મંદિરો બનાવ્યા, પણ વડતાલની પૂનમની આજ્ઞા કરી રામ પ્રતાપભાઈ અમદાવાદ રહેતા હતા, તો મહારાજે એમને એવું કીધેલું કે તમારે દર પૂનમે અહીંયા આવવાનું હોય.